वरणिवे शरमणीयदर्शनम् शरमण्यदर्शनम् मन्दहासरुचिरानिनाम् पूजितं सुरनरोदा धर्मन् नमः हम बिचन्तये अंगद नमः बिचन्तये सहजानंद स्वामी महाराज जी जय ऐ स्वामीनाथ रे वचनामृत स्वामी गल्ला प्रथम प्रकरणो बीजू પ્રકારના વૈરાગ્ય સ્વામિનાથ ઉત્તમ વૈરાગ્ય જેને હોય પરમેશ્વર આજ્ઞા કરીને અથવા પોતાના પ્રારબ્ધ મે વસે કરીને એ પણ તે વહેવારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં અને શબ્દ રૂપ રસ અને ગંધ એ પંચ પ્રકારના જે ઉત્તમ વિષય તે પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત થાય તેને ભોગવે પણ પ્રીતિ ઉદાસ થકો ભોગવે અને તે વિષય એને લોપી શકે નહીં તેનો ત્યાગ મોડો તે વિષય નિરંતર દોષને દેખતો રહે અને વિષયને સંત સતશાસ્ત્ર અને ભગવાનની સેવા સંગ રાખે અને દેશ કાળ સંઘ આદિક જો

ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ ચાલી રહી છે તે કયા વૈરાગ ની વાત ચાલે છે વૈરાગ ની વાત છે જેને હોય તે પરમેશ્વરની આજ્ઞા એ કરીને અથવા પોતાના પ્રા વસે કરીને જો એ વૈરાગ આપણે પ્રાપ્ત થયો હોય તો એને ઉદાસ થોડું એને ભાવથી નથી ભોગવવાનો સંસારમાં કાદવમાં ઉગે પણ એને કોઈ દિવસ એનો પાસ લાગતો નથી સમજ્યા સારા પાણીમાં કમળ કોઈ દી લગભગ નહીં થાય જ્યાં ગંદુ હોય એવામાં એટલા સરસ મજાના કમળ ખીલતા હોય છે અને એ કમળને કોઈ દિવસ પાસ લાગતો નથી એમાં સંસાર કેવો છે કાદવ જેવો છે સંસારમાં રિયા થકા જળ કમળવત રહેવાનું છે જેથી કરી અને આપણને માયાનો પાસ લાગે નહીં પાસમાંથી આપણે હંમેશા મુક્ત રહીએ અને તો એ ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે સુખ મળે પછી તમે જે રીતે આપણે ન રહેવાય તો સુખ આવે નહીં આપણે કહે કે ભાઈ કેમ છો ભલે બાપા તો ભલે બાપા કે બહુ સારો આનંદ આનંદ પણ એના કે બાપા કેમ છે કે આ સંસારમાં તો કોઈ સુખ છે નહીં એક જ સુખ છે ભગવાન ભજવાનું અને ભગવાન કીર્તન ભજન ભક્તિ કરીએ અને એમાં જે સુખ આવે છે એવું બીજે ક્યાંય સુખ આવતું એટલે સંસાર છે એ કાદવ જેવો છે એમાં રિયા છીએ એમાં એનું સુખ માનવાનું નથી એ સુખ તો ઘડીકનું સુખ છે ક્ષણિકનું સુખ છે એટલે એવા સુખમાં આનંદ ક્યારે મનાય નહીં ભગવાન જે ભક્ત હોય જેને ઉત્તમ વૈરાગ્ય હોય એવો જે ભગવાન એને કોઈ દિવસ એ માયાનો પાસ લાગતો નથી પણ જે ને ભગવાનને લેવા દેવા નથી એ તો આ માયાની અંદર રચો પચો ચોવીસ કલાક રહેતો હોય એને એ બધાય પાસ લાગેલા હોય એની એના અંતરમાં કોઈ દિવસ સુખ પણ ન હોય એ પોતે ભલે ગમે એમ માનતો હોય તો આ દુનિયામાં કોઈને સુખ નથી અને કદાચ એ માનતો હોય તો એ સુખ ક્ષણિક છે ના બધું મૂકીને જતું રહેવાનું છે કોઈનો નિર્ધાર છે આ ભાડુતી મકાન છે ભાઈ આપણું કહે છે ભાડુતી મકાનમાંથી જેટલું આપણે કસ કાઢી લઈએ કયો કસ કાઢવાનો છે ભજન સંબંધી જેટલો કસ કાઢીએ એટલો આપણો અને જો એમાંથી રચાપચા થઈ સાચું મના જાય તો ભગવાનની મૂર્તિ આપણા હૃદયમાંથી નીકળી જાય એટલે અંતરમાં કોઈ શાંતિ વર્તે એમાં વૈરાગ્ય પણ ન આવે અને વૈરાગ થાય તો કેવો થાય કાલે આપણે વાત કરી કલ્યાણદાસ ભગતની કે ભાઈ ચટકીનો વૈરાગ લભે નહીં એટલે ચટકીનો વૈરાગ ન આવે અને ભગવાનની આજ્ઞા અનુસાર તો એને કોઈ દિવસ દુઃખ આવતું નથી એટલે પછી પછી મહારાજા જનક રાજાની વાત કરી કે અંદર એના જેવો કોઈ ભગવાનનો ભગત નહીં પણ એને એક નાનું એવું સપનું એસી હજાર મોટા મોટા વિદ્વાનોને ભેગા કરી અને એના સમાધાન કરવા માટે ભેગા કર્યા પણ કોઈ સમાધાન થયું કારણ કે એ કેવા હતા હતા વિદ્વાન પણ એક જોઈ અને અષ્ટા વકરા ચાલતા ચાલતા પડી ગયું હતું આખી સભા એને ખડખડાટ હસી પડી ખરા કેવો એસ્ટ આઠ અંગે વાકો ચૂકો માણસ આવો તો ક્યારે જોયો અને આ જનક રાજાની સભાની અંદર આવ્યો છે ને આ શું આનો જવાબ આપશે આને શું જ્ઞાન હોય જવાબ આપ્યો અને જે એને જ્ઞાન પ્રાપ્ત થયું અને જનક રાજાની સત્ય ઘટના બતાવી એમાંથી જે શાંતિ મળી અને એમાંથી એનું સમાધાન થયું એવો અઠ્યાસી હજારથી થયું નહીં પણ વિદ્વાતામાં એ જે જાણતા હોય એ બધું શાસ્ત્રના હિસાબે જાણતા હોય આ શાસ્ત્રની જ વાત થઈ પૂર્વ માં તમે રાજા હતા અને આ જન્મની અંદર પણ રાજા છો કારણ કે સંસ્કાર હોય હોય ત્યારે તમને આ સુખ મળ્યું એમ આપણે સારા સારા સંસ્કાર કર્યા છે અને એ સંસ્કાર કરીને ભગવાનનો યોગ થયો હશે સંતનો યોગ થયો હશે થોડી ઘણી કોઈ કસર રહી ગઈ હોય તો એ કસરને ટાળવા માટે ભગવાને મનુષ્ય દેહ આપ્યો હોય આ સર બને ટ ક્યારે તળે તો ભગવાનનું ભજન સ્મરણ કથા વાર્તા કીર્તન સંતનો યોગ થાય તો આપણામાં જે કંઈ દુર્ગુણના સ્વભાવો હોય એ બધા નાશ પામે છે પૂર્વજન્મ જમ્યા બળગેલા ને બીળગેલા જ રે માટે ઉત્તમ વૈરાગ વાળો જે છે એને જનક રાજાને લોપાય નહીં અને શબ્દ કેટલો ભયંકર છે શબ્દ જે છે શબ્દ એટલો બધો ભયંકર જો કોઈ સારી વાત કરી એ તરત ત્યાં ને ત્યાં છોડી દઈએ એને ગ્રહણ કરતા નથી પણ જો હોય તો જિંદગી પર જીવીએ ને ત્યાં સુધી છેલા શ્વાસ સુધી એ નથી એટલી બધી આમ એટલી અસર કરી જાય કે વાત પૂછોમાં તો એની સામે બીજા આપણે સારા મળ્યા હોય પણ એ શબ્દની કોઈ વેલ્યુ કરતા નથી આવતું નથી એ સુખ લેવા માટે શબ્દ ને પહેલા શબ્દ શું વસ્તુ છે સારો શબ્દ આવ્યો તેને ગ્રહણ કરવો જોઈએ એને આપણા જીવનની અંદર ઉતારવો આપણે કંઈક નવું જાણવું જોઈએ સમજવું જોઈએ તો એનું આપણને સુખ મળે પણ કોઈ હોય કોઈ ગાળ દીધી હોય કોઈ ઝઘડો થયો ન બોલવાના શબ્દો બોલી ગયા હોય તો એ મગજની અંદર ત્યાં સુધી નીકળે ને પછી કંઈ હવે કુટુંબી હોય કુટુંબની અંદર ઝઘડા તો થતા જ હોય દરેકને થતા હોય તો અમારા સાધુભાઈ ક્યારેક ઝઘડા થઈ જતા હોય પણ એ શબ્દને પકડી રાખવાનો હોતો પકડી રાખે તો એને ક્યારે સુખ ન મળે એને જીવનમાં એને સુખ ન મળે એ અર્ધબદ કાસ્ટ જેમ ધૂંધવાણા કરે પણ એ સુખ ક્યારે એને આવે નહીં શબ્દ પછી સ્પર્શ જેવી વસ્તુ નો કરો એવા આપણામાં વિચારો આવતા હોય છે સારી વસ્તુનો સ્પર્શ કરે તો આપ સારા સારા વિચારો આવ્યા કરે અને ખરાબ વસ્તુનો સ્પર્શ થયો હોય તો તો ખરાબ વિચાર એટલે સ્પર્શ છે એ ભગવત સંબંધી આપણે સ્પર્શ હંમેશા કરતા રહીએ તો આપણને ભગવાનનું હંમેશને માટે અને જો એવા સ્પર્શનો યોગ થઈ ગયો હોય તો એવું સુખ મળે પણ એ સુખ તો દુઃખદાયક છે પછી આવ્યું ત્રીજું રૂપ રૂપ સારામાં સારું કોનું હોય ભગવાનનું હોય પણ એ રૂપ આપણા હૃદયમાં કેમ નથી બેસતું કયો રૂપ છે સારું રૂપ તો ભગવાન હોય ભગવાનથી એનથી સારું કોઈ રૂપ હોય નહીં અને કદાચ હોય તો પૂતળા બધા ઘણી પ્રકારના હોય એમાં બધા પૂતળાનું સરખું રૂપ હોતું નથી માણસ છે કેટલા હશે કેટલા કરો અબજો હશે પણ કોઈનું રૂપ એક સરખું નથી છે કોઈનું રૂપ એક સરખું નથી એવી રીતે આ જંગલી ઝાડ જુઓ તો દરેક ઝાડમાં રૂપ હોય કોઈનું એક સરખું રૂપ થતું નથી એવી રીતે તમે પહાડો જુઓ તો પહાડ પણ એક સરખું નથી દરેક પહાડ ની અંદર કંઈક નાના મોટી વાકા ચૂકા વધારે પથરા હોય કોઈકમાં ઓછા પથરા હોય કોઈકમાં ડુંગર હોય કોઈકમાં નકરા પથ્થર હોય કોઈક જાળીવાળો લીલો ડુંગરો હોય જુદા એના રૂપો હોય પણ એ બધામાંથી સારામાં સારું જો કોઈ રૂપ હોય તો ભગવાન ભગવાનને મળેલા જે ભક્ત છે એનું રૂપ છે એનાથી બીજા કોઈનું રૂપ સારું હોતું નથી હવે અને દુનિયાના રૂપને જોવા જઈએ તો અંતરની અંદર ક્યારેય શાંતિ થતી નથી એ ક્યાંનું ક્યાંય મન ઉપાડે રૂપને જોઈને એટલે એવી જગ્યાએથી આપણે દૂર રહેવું જોઈએ રૂપ પછી રસ રસ કેટલી પ્રકારના એનું કોઈ પાર પામી શકે નહીં એટલી પ્રકાર પણ એ રસ માંથી મને જે નક્કી કર્યું એ રસ મન ના પડે ગમે એટલો સારો હોય અમૃત હોય પણ જો એને નથી ગમતું નથી પીવું તો એ રસ અને ઝેર છે ગમે એટલું નબળું છે હલકું છે એ આપણા પ્રાણને હરી લેવું છે પણ છતાં જો તો એ અમૃત સમાન છે એટલે રસ એ પણ આ દરેક વસ્તુમાંથી હંમેશા માટે દૂર રહીએ તો જ આપણને સુખ મળે એટલા માટે એ વાત બતાવી કે અને પછી આવ્યો ગંધ ગંધની અંદર કેવા સરસ મજા મોગરાના ફૂલ હોય જાયના ફૂલ હોય ચમેલીના ફૂલ હોય તો એની અંદર કેટલી સરસ આ દેશની અંદર ફૂલો તો કંઈક જાતના થતા હોય છે પણ એમાં કોઈમાં કોઈ પ્રકારની સુગંધ હોતી કોઈ સુગંધ નહીં એટલે એ સુગંધથી સુખ મળતું નથી પણ જે ચમેલીનું ફૂલ હાથમાં રાત્રાળીની રાત્રે ઝાડ હોય અને રાત્રાળીને પડખ્યા દૂર ખાટલો નાખીને બેઠા

અને તે વિષય એને લોપી શકે નહીં જો રીતે ભગવાનની મૂર્તિને રાખીને આપણે ભોગવીએ તો એ એને બનતા નથી અને એને એમાંથી સુખ મળતું હોય અને તેનો ત્યાગ મોડ આ સુખને ભોગવવાથી આપણા દિલની અંદર જે ભગવદ ભજન કરવામાં જે ત્યાગ હોય આપણામાં કે ભાઈ આ વસ્તુ ખવાય આ કરાય આ ના કરાય એ બધું જ વસ્તુ જે આપણે સમજીએ છીએ પણ એમાંથી ક્યારેય આપણે મન

પોતાને જે નથી ભોગવવાના વિષયો તેને શત્રુ જેવા જાણે કે આ મારા માટે યોગ્ય કરાય આ કરાય કરવા જેવું શું છે તો કે ભાઈ ભગવત સંબંધી જે કંઈ સુખ પ્રાપ્ત થતું હોય એ આપણે કર અને ભગવત સંબંધી નથી વ્યવહારમાં રહ્યા છીએ વ્યવહાર પૂરતું જે કંઈ કરવું પડતું હોય એ તો કરવું પડે ઓવરલોડ જાય તો એ દુઃખદાયક છે હવે આજે તમને એક વાત કરું આજે એક દીકરા દીકરી પરણાવ થાય હવે એની અંદર તમે રસ અનેક પ્રકારના ભેગા કરો ભાઈ મારે તો દસ બનાવી અને એક થાળી પાંચસો સાતસો આઠસો રૂપિયાની ખબર આવી હવે હજાર માળાને ખબર આવે કેવડો મોટો તમે પૈસા વાળા છો તમે કરી શકો પણ કોઈ ગરીબ હોય ને એ પછી એનો વાદ લઈને કરે તો એને શું થાય જિંદગી આવી કોઈકના ના લાવીને કરવું પડે અને એ વ્યાજમાંથી અર્ધ કાષ્ટ જેવું જીવન જીવવાનું રે એને કોઈ દિવસ સંસારમાં રહ્યો કોઈ સુખ મળે આ કેવું થાય પેલી ઈયળ અને ભમરી ભમરી ઈયળ ને લઈ આવે ને પછી એને ટચકા જેમાં ભમરી ભરે ભારે ચાકો લટાવા ઈયળનો એ હે સંત વચન કટુક કહે પવાયા પણ રંગાયા પવા આંગ શાંતા વિનારે સાચી કહે ની વાત સંતો કરતા હોય ત્યારે જયારે સંતો આપણને વચન જીવન શુદ્ધ બનાવવા માટે માગતા હોય ત્યારે આપણને સંતનો અભાવ આવે છે પણ મારે જે વાત બતાવી કે બાર જે કઈ આપણાથી નાના મોટા પાપ થયા હોય જાણે અથવા એ પાપને મૂકવા માટે આપણે ભગવાન ને ભગવાનના સંતેશન જઈએ અને ત્યાં ઉપરના જૈર તો કેવા થાય વજ્ર લેપો જેવા થાય અન્ય ક્ષેત્રે કૃતમ ક્ષેત્રે વિનય સતી તીર્થક ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો જે પાપ બાર કર્યા હોય એ પાપને બાળવા માટે ભગવાન ને ભગવાનના સંતના શરણ જઈ અને પણ રહી અને ખુલા દિલે વાત કરીએ તો એમાંથી આપણી મુક્તિ થાય અને જો ત્યાં અને હામના ઉપરથી એના દોષો જોઈને આવે તો એક તો ઓલા તો વળગેલા હતા જ તે વધારા એટલે એનું જીવન કેવું થઈ જાય વજ્ર જેવું બની જાય એટલા માટે આપણને કહેતા હોય ત્યારે આપણા સારા માટે કહેતા હોય આપણે સુખદાયક બનાવવા માટે હોય અને જીવનમાં સારા રસ્તા લઈ જવા માટેના વિચારો હોય છે તો અહીંયા એ વાત બતાવી એનો ત્યાગ મોડો ના પડે અને તે વિષયની વિશે નિરંતર દોષ અને વિષયને શત્રુ જેવા જાણે જે કંઈ આ લોક સુખ છે વિશેષ જેવા જાણી અને સંત સત અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખી દેશ કાળ સંઘ આદિક જો કઠણ આવી પડે તો પણ એની સમજણ તે મોળી પડે નહીં દેશ કાળ તો આવ્યા જ કરતા હોય એકતા નથી ક્યારેક સડતી હોય ક્યારેક પડતી હોય પણ એવા સમયની અંદર સ્થિર અને જો ભગવાન મય રે સંતન સમાગમ કરે તો એને ક્યારેય દુઃખ પડતું નથી જો એમાં ન અને ચકી જવાય બહુ પૈસો મળે તો ચકી જવાય ન હોય તો પછી બીજી રીતે ચકી જાય પછી દારૂ ને એવા રસ્તા સડી જાય અત્યારે સુરતની અંદર આપણા કાઠિયાવાના છોકરા બધા ખૂબ સુખી થયા પણ એ સુખે કરી અરે બહુ સુખ મળ્યું તો મારા અધોગતિને કરી દીધું એ દારૂ પીવાનો માંસ મટન હવે ભ્રષ્ટાચાર કરવાનો તો એનાથી સુખ મળે નહીં ભલે તમે ભજન ન કરો કાંઈ એ તમારા ઘર સંસારની અંદર અને ઘરના માણસોને સારી રીતે પણ આ બધું થાય તો એમાં પણ સુખ મળતું નથી ઘ આદિક જે કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ પડે નહીં તેને ઉત્તમ વૈરાગ્ય વાળો કહીએ ઉત્તમ વૈરાગ્ય વાળો આવી સમજણ રાખી અને જીવન જીવે એ હંમેશને માટે સુખદાયક હોય છે અને એ સમજણ કરી ઉત્તમ વૈરાગ્ય પણ ઠેઠ સુધી નભી જતો હોય છે અને જેને મધ્યમ હોય તે પણ ઉત્તમ એવા જે પંચ વિષય પંચ પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં ન થાય અને જો દેશ કાળ સંઘ કઠણ પ્રાપ્ત થાય તો બંધા જાય અને વૈરાગ્ય મંદ પડી જાય તેને મધ્યમ વાળો કહીએ જે કનિષ્ઠ વાળો હોય તેને સામાન્ય અને દોષેયુક્ત જો પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં ન બંધાય અને જો સારા પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં બંધા જાય તેને મંદ વૈરાગ્ય વાળો વૈરાગ્યના ત્રણ પ્રકાર કીધા એમાં ભગવાનને રાખીને જે કંઈ ક્રિયા કરીએ એ સુખદાયક જે કંઈ ક્રિયા કરીએ એ દુઃખદાયક હોય છે માટે ભગવાનનું ભજન સ્મરણ કીર્તન કરીએ તો ભગવાન આપણને આ લોકમાં કરે ને પરલોકમાં પણ સુખિયા કરે સ્વામી મહારાજની જય શ્રી વાસુદેવ શ્રી માધવમ ભક્તિ ણ શ્રી સ્વામિનારાયણ શ્રીલકંઠમી સજા સ્વામી મહારાજની જય